દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની ભીતિને પગલે સુરત જિલ્લા કલેક્ટરે સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા બેઠક યોજી હતી. સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે તંત્ર સાબદું હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની નીતિને પગલે સુરત જિલ્લા કલેક્ટરે મીટિંગ યોજી હતી. જેમકે ઇન્ચાર્જ સુરત જિલ્લા કલેક્ટર બી કે વસાવે વિગતો આપતા કહ્યું હતું કે તારીખ 11મી જૂનના રોજ 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ વધીને તારીખ 12 અને 13મીએ પવનની ઝડપ 65-70 કિલોમીટર કલાક થવાની શક્યતા છે. તે સંભવિત વાવાઝોડા સામે ઝીરો કે કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે સુરતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તો કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવાની સજ્જતા અંગે આગોતરું આયોજન કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈને ભારે પવનના કારણે વીજ પોલ ધારાશાયી થાય, વીજ પુરવઠો ખોરવાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ લાઇનની મરામત કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવાનું સૂચના પણ આપી હતી. પીવાના પાણી, વીજળી, દૂરસંચારના માધ્યમો જેવી કે આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે અધિકારીઓની ટીમો સ્ટેન્ડબાય રાખવાની તેમણે તાકીદ કરી હતી. કલેક્ટરે ઉમેર્યું હતું કે તાલુકાના અધિકારીઓ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. હજીરા, ઘોઘા, રોરો ફેરી સર્વિસ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. સુરતના દરિયામાંથી તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે. પરંતુ જો કોઈ માછીમાર દરિયો ખેડવાની તૈયારી કરતા હોય તો તેમણે તાકીદે પાછા ફરવાની અપીલ કરી હતી. સુરતના સુવાલી, ડુમસ, ડભારી એ તમામ દરિયા કિનારો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. આમ પ્રજાજનોને દરિયા કિનારાના સ્થળોએ ન જવાનો અનુરોધ કર્યો હતો. ઉપરાંત પશુપાલન, ખેતીવાડી વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રહેવા પણ જણાવ્યું હતું. હર્ષદ સેઠા સાથે પ્રકાશવાળા.